ગુડ મોર્નિંગ બાળકો પર્યાવરણમાં પાઠ છ ખાધા વિના ન ચાલે એના સ્વાધ્યાયમાં આજે આગળનો પ્રશ્ન જોઈશું ગઈ વખતે તમે પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો એમાં એક લખ્યો આજે બીજા જોઈશું આપણે ખોરાક શા માટે લેવો જોઈએ તો કાર્ય કરવાની શક્તિ શરીરમાં તાજગીનો અનુભવ શરીરને કાર્ય કરતાં લાગતા ઘસારાની ભરપાઈ શરીરનો યોગ્ય વૃદ્ધિ વિકાસ થઈ શકે શરીરને રોગ સામે રક્ષણ મેળવી તંદુરસ્ત રહે તે માટે ખોરાક લેવો જોઈએ બીજો છે આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે માટે શું કરવું જોઈએ તો ભોજન ઉપરાંત જુદા જુદા ધાન્ય એટલે કે ઘઉં ચોખા બાજરી જુદા જુદા કઠોળ એટલે કે તુવેર મગ ચણા અને ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો જોઈએ આગળનો પ્રશ્ન જોઈશું ખોરાક લેવાના ફાયદા જણાવો શરીરની તંદુરસ્તી જળવાય શરીરને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મળે છે શરીરનો યોગ્ય વિકાસ થાય છે શરીરને રોગ સામે રક્ષણ મળે છે માટે ખોરાક તો લેવો જ જોઈએ આગળનો પ્રશ્ન છે રોજ એક જ પ્રકારનો ખોરાક લેવાથી શું થાય તો જવાબ છે રોજ એક જ પ્રકારનો ખોરાક લેવામાં આવે તો આપણને તેમાંથી ખોરાકના બધા જ પોષક તત્વો મળતા નથી પરિણામે શરીર અમુક તત્વોની ઉણપ અનુભવે છે એક જ પ્રકારનો ખોરાક લેવાથી ખોરાક ખાવા પ્રત્યેની રુચિ રહેતી નથી માટે રોજ એક જ પ્રકારનો ખોરાક લેવો જોઈએ નહીં તો બાળકો આટલું તમારે તમારી નોટબુકમાં એકવાર લખવાનું છે